કોંગ્રેસે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી જે પ્રજાની તિજોરી માત્ર પોતાની પ્રસિદ્ધિ માટે પોતાના માનીતા ઉદ્યોગપતિઓ માટે પ્રજાની તિજોરીને લૂંટી રહ્યા છે, કેગ જેવી તટસ્થ સંસ્થાએ 26,700 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર ગુજરાતની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે એ લખીને આપ્યું છે, એનો હિસાબ આપતા નથી, ત્યારે અમે આ જવાબ દો હિસાબ દોનો કાર્યક્રમ લઈને એટલા માટે નીકળ્યા છીએ કે પ્રજાની તિજોરીના નાણાંને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી બેફામ વેડફી રહ્યા છે. સદભાવનાના નાટકના નામે કરોડો રૂપિયા લૂંટાય છે. એક બાજુ વીજળી ઝંખતા ખેડૂતોને વીજળી મળે નહીં, વીજળી મોંઘી કરવામાં આવે અને કરોડો રૂપિયાના કેલેન્ડર પ્રજાની તિજોરીના પૈસામાંથી મુખ્યમંત્રીશ્રીના ફોટાવાળા છાપીને વહેંચવાના, આ ક્યાંનો ન્યાય છે? આમ આદમીને લગ્ન સમયે બસની સુવિધા ઝૂંટવી લેવાની અને પોતાના ભાષણો સાંભળવા પરાણે લોકોને એકત્રિત કરવાના, સરકારી તંત્રને સરકારી કામ નહીં કરવા દેવાનું, સદભાવનામાં લોકોને એકત્રિત કરવા કલેક્ટરથી લઈને ચપરાસી સુધી કામે લગાડવાના, એના સામે ગુજરાતની જનતાને જવાબ દો હિસાબ દો એ માંગણી સાથે સમગ્ર ગુજરાતમાં મેં આ કાર્યક્રમ લઈને નીકળ્યા છે. નામદાર ગુજરાત હાઈકોર્ટના આજના નિર્ણયનું સ્વાગત કરું છું. સમગ્ર દેશની જનતા જાણે છે કે 2002માં માત્ર મતોની રાજનીતિ માટે હિન્દુ મરે કે મુસલમાન મરે, મોદીજીનું મતનું તરભાણું ભરે એ નીતિથી એમણે જે કર્યું એના કારણે ગુજરાતમાં ખૂબ નુકસાનો થયા. મને આનંદ છે એ વાતનો કે નામદાર હાઈકોર્ટે સખત શબ્દોમાં આજે વાતની ટીકા કરી છે કે ગુજરાતની સરકાર અને ગુજરાત પોલીસની જે જવાબદારી હતી રક્ષણ આપવાની, એમાં સરકાર નિષ્ફળ રહી છે. કોઈક સહેજ પણ સન્માનવાળો મુખ્યમંત્રી હોય ને, મોરલ હોય, તો આવા સ્ટ્રિક્ચર પછી એ સત્તામાં પણ રહી શકે નહીં. પરંતુ મોરલ અને મોદીજી એના વચ્ચે કોઈ તાલમેલ નથી એટલે કહેવાનો મતલબ નથી, પરંતુ ખૂબ સારો આવકારદાયક નિર્ણય છે. કોઈ મંદિર તૂટ્યું હોય કે કોઈ મદ્રેસાને નુકસાન થયું હોય, ધાર્મિક આસ્થાની જગ્યાઓની જાળવણી પણ સરકારની હતી અને એમાં સરકારે જે ઉણપ બતાવી છે એના સામે નામદાર હાઈકોર્ટે જે દંડો ચલાવ્યો છે એનું હું સ્વાગત કરું છું. આજે અહીંયા અમને રિલાયન્સ કંપનીના કર્મચારીઓએ એમના થતા અન્યાયની વાત કરી છે. ખરેખર તો આ સરકારની જવાબદારી છે કે કામદારોને રક્ષણ આપીને કોઈ જગ્યાએ ઉદ્યોગ અને કામદાર વચ્ચે મુશ્કેલી આવે તો એનો રસ્તો કાઢીને એનું સમાધાન કરાવવું જોઈએ. સરકારને કોઈ રસ નથી હોતો નાના માણસોમાં, ત્યારે એક વિરોધ પક્ષ તરીકે અમારો એ પ્રયત્ન રહેવાનો છે કે કામદારોના પ્રશ્નોનો વ્યાજબી અને યોગ્ય નિકાલ આવે. ઓલ ધ બેસ્ટ.